હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે આપણું નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3, પરમાણુ અને અણુઓ. હવે પરમાણુ અને અણુઓ કોને કહેવાય? તો કે પહેલાં પરમાણુ વિશે આપણે બેઝિક માહિતી સાંભળીએ. તો પરમાણુ કેવો છે? તો કે કોઈ પણ તત્વ હોય, તત્વના નાનામાં નાના જે કણ છે, કોઈ પણ તત્વનો જે નાનામાં નાનો કણ છે એને શું કહેવામાં આવે છે? તો કે પરમાણુ. હવે પરમાણુની અંદર વાસ્તવમાં હોય શું? તો પરમાણુની અંદર કોણ કોણ હોય? તો કે પરમાણુની અંદર પ્રોટોન હોય. પ્રોટોનને શેના વડે દર્શાવાય? તો કે પી વડે. બીજું હોય ન્યૂટન. ન્યૂટનને શેના વડે દર્શાવાય? તો કે એન વડે. અને ત્રીજું જે પરમાણુનું જે પરમાણુ કેન્દ્ર છે, કેન્દ્રની અંદર કોણ કોણ હોય ફરીથી કહી દઉં. તો કે એક પ્રોટોન હોય અને બીજો ન્યૂટન હોય. અને પરમાણુની જે બહારની જે કક્ષા હોય, કક્ષામાં કોણ ગતિ કરતા હોય? તો કે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. ફરીથી પરમાણુ છે તો પરમાણુનું કેન્દ્ર હોય, કેન્દ્રની અંદર કોણ હોય? તો કે પ્રોટોન હોય અને બીજું કોણ હોય? તો કે ન્યૂટન આવેલા હોય છે. જ્યારે પરમાણુની જે બહારની કક્ષામાં હોય, બહારની કક્ષામાં કોણ આવેલા હોય? તો કે ઇલેક્ટ્રોન આવેલા હોય છે. બરાબર, આ ખ્યાલ રાખજો. કેન્દ્રની અંદર કોણ આવેલો હોય પરમાણુ કેન્દ્રની અંદર? તો કે પ્રોટોન. પ્રોટોનને દર્શાવે છે ના વડે? તો કે પી વડે. અને બીજું કોણ આવેલું હોય? તો કે ન્યૂટન. અને ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે પરમાણુની જે બાહ્યતમ કક્ષા હોય એટલે કે બહારની જે કક્ષા હોય, કક્ષામાં કોણ આટા મારતા હોય? તો કે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. તો સૌ પ્રથમ એમાં મહર્ષિ કણાદે નામના જે તત્વજ્ઞાની હતા, એ મહર્ષિ કણાદેએ પરમાણુ અંગેની અભિધારણા આપણે જણાવવાની છે કે મહર્ષિ કણાદેએ પરમાણુ અંગે કઈ અભિધારણા આપેલી હતી. તો કે પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા શું હતા? તો કે દ્રવ્યોના અજ્ઞાત અને અદ્રશ્ય સ્વરૂપે આશ્ચર્યચકિત થયા હતા. એટલે કે જે દ્રવ્ય, કોઈ પણ પદાર્થનું દળ છે, એ દળ સ્વરૂપે કેવા હતા? તો કે અજ્ઞાત, એટલે જાણતા નહોતા. અને એનું સ્વરૂપ વિશે જ્યારે એને ચકાશું તો કેવા થઈ ગયા? તો કે આશ્ચર્યચકિત તેઓ થઈ ગયા હતા. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વીજભારનો વિચાર કરવામાં આવ્યો. એટલે કે જે કોઈ પણ પદાર્થ હોય, પદાર્થનું વજન છે, એ વજનનો વિચાર કરવામાં આવ્યો. ક્યારે? તો કે ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી હતી કે જો દ્રવ્યનું સતત વિભાજન કરવામાં આવે તો તેનું વધુમાં વધુ નાના કણમાં વિભાજન થતું રહે. હવે વિદ્યાર્થી મિત્રો, આ લીટી શું કહેવા માગે છે? તો કે મહર્ષિ કણાદે નામનો જે તત્વજ્ઞાની હતા, ગ્રીક તત્વજ્ઞાની, બરાબર, તો એ મહર્ષિ કણાદેએ શું કીધું? તો કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ એનું સતત વિભાજન, વિભાજન એટલે નાના નાના ભાગ કરતા જાઓ. જો તમે કોઈ પણ પદાર્થના નાનામાં નાના ભાગ કરતા જાઓ તો શું થાય? તો કે નાના કણમાં વિભાજન થતું જાય, એટલે નાના નાના ભાગ થતા જાય. દાખલા તરીકે આપણે ખાંડનો એક ટુકડો લઈએ. હવે ખાંડના ટુકડાને તમે દસ્તા વડે જ્યારે તમે ખાંડો છો તો મોટા ટુકડાનું શેમાં રૂપાંતર થઈ જાય? નાના ટુકડામાં. હજી એ નાનો ટુકડો છે તો હજી એ નાના ટુકડાનું તમે શું કરો? તો કે હજી એ નાના ટુકડામાંથી એક પીસ તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર રાખો અને પછી પાછું તમે દસ્તા વડે જ્યારે એનું વિભાજન કરો તો હજી શું થતું જશે? તો કે નાનામાં નાના ભાગમાં વિભાજન થતું જશે. અને અંતે એક સમય એવો આવશે કે આ કણનું વધુ વિભાજન શક્ય બનશે નહીં. એટલે કે છેલ્લે એક એવો ટાઈમ આવી જશે કે હજી તમારે જો એનું નાનામાં નાના ભાગમાં રૂપાંતર કરવું હોય તો નાનામાં નાના ભાગમાં રૂપાંતર થશે નહીં. બરાબર, તો અંતે એક એવો સમય આવશે કે આ કણનું વધુ વિભાજન શક્ય બનશે નહીં. એટલે કે તમારે જો હજી નાના ભાગમાં રૂપાંતર કરવું હોય તો નાના ભાગમાં રૂપાંતર થશે નહીં. તો જે આ છેલ્લો કણ આવ્યો હતો કે જેનું એના પછી હવે નાના કણમાં વિભાજન થતું નથી, તો જે મહર્ષિ કણાદે આ જે તત્વના અંતિમ અવિભાજ્ય જે સૂક્ષ્મ કણ હતા, એ સૂક્ષ્મ કણને નામ આપવામાં આવ્યું પરમાણુ. કે હવે એનું વિભાજન શક્ય નથી, કે હવે એના નાના ભાગ તમે કરી શકતા
નથી, એ નાના ભાગ થઈ શકતા નથી, એટલે કે છેલ્લો જે સૂક્ષ્મ કણ હતો એ સૂક્ષ્મ કણને શું નામ આપ્યું તો કે પરમાણુ. હવે બીજું, ભારતીય તત્વજ્ઞાની પકુધા કાત્યાયનનું પરમાણુ અંગેનું સૂચન શું હતું? તો કે એને શું કીધું હતું? તો કે પરમાણુઓ છે ને એ સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે સંયુક્ત રૂપે એટલે કે કોઈ સાથે જોડાયેલા હોય છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપ આપે છે. એટલે કે તમે કોઈ સાથે જોડાઈ જાય કોઈ પણ પરમાણુ તો શું થાય? તો કે દ્રવ્યના તમને અલગ અલગ સ્વરૂપો જોવા મળે છે. આવું કોણે કીધું હતું? તો કે પકુધા કાત્યાયનમયે. ત્યાર પછી પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓ માટે પરમાણુનું સૂચન શું હતું, એની મર્યાદા આપણે જણાવવાની છે. તો કે પ્રાચીન ગ્રીક તત્વગામીઓમાં કોણ હતા? તો કે ડેમોક્રિટ્સ અને લ્યુસિપસે શું કીધું હતું? કે જો દ્રવ્યને તમે વધુમાં વધુ વિભાજન કરતા જાઓ, એટલે કે જો કોઈ પણ દ્રવ્ય હોય એનું તમે વધારેમાં વધારે નાના કણમાં જો તમે વિભાજન કરતા જાઓ તો અંતે પ્રાપ્ત થયેલા કણનું વિભાજન શક્ય બનશે નહીં, એટલે કે છેલ્લે જે તમને કણ મળેલો છે એ કણનું તમારે જો વિભાજન કરવું હોય છે તો વિભાજન થશે નહીં. અને આ જે અવિભાજ્ય કણ છે એ કણનું શું નામ આપ્યું તેઓએ? તો કે તેમને આ અવિભાજ્ય જે કણ હતો એ અવિભાજ્ય કણનું નામ આપ્યું પરમાણુ નામ આપ્યું. ત્યાર પછી એની મર્યાદા શું હતી? તો કે એની મર્યાદા એ હતી કે આ જે વિચારો છે એ કેના ઉપર હતા? તો કે માત્ર માન્યતા ઉપર જ આધાર હતા, કોઈ પ્રૂવ હતું નહીં. ખાલી શું હતી? તો કે માન્યતા હતી કે કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યને તમે શું કરો? તો કે નાનામાં નાના ભાગમાં વિભાજન કરો, બરાબર ને, છેલ્લે જે કણ મળે એને કહેવાય પરમાણુ. પણ એ કોઈ પ્રૂફ નહોતું, ખાલી શું હતી? તો કે એક પ્રકારની માન્યતા હતી. અને બીજું છે, તેમને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કર્યો તે સમય થયા નહોતા, એટલે કે એને પ્રાયોગિક રીતે કોઈએ પ્રૂવ કરવા માટેનો સમય એની પાસે હતો નહીં. પછી છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજા પ્રશ્ન પછી ડાયરેક્ટ 12મો પ્રશ્ન લખવાનો છે, 11મો પ્રશ્ન લખવાનો નથી, બરાબર? એટલે તમારે ક્રમ ત્રીજા પછી ચોથો જ આપવાનો છે, એટલે 12મો ક્રમ તમારે આપવાનો નથી. ત્યાર પછી છે પરમાણુ શું છે એ સમજાવો. તો કે પરમાણુ શું છે? તો કે જેમ વિશાળ ઇમારતના પાયાનો એકમ કોણ છે? તો કે ઈંટ. એટલે કે કોઈ પણ મોટી ઇમારત તમે બિલ્ડિંગ બનાવો તેનો પાયાનો એકમ, એટલે કે બિલ્ડિંગ બનાવવા માટે સૌથી મૂળભૂત જરૂર કેની પડે? તો કે ઈંટની. પછી કીડીના દર, એટલે કે કીડીનો દર હોય તો એનો મૂળ પાયાનો એકમ કોણ થાય? તો કે રેતી. તેમ દરેક દ્રવ્યના, દરેક દ્રવ્ય એટલે કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થનો પાયાનો એકમ કોણ છે? તો કે પરમાણુ છે. પછી દ્રવ્યની રચના કેના દ્વારા થાય? તો કે દ્રવ્યની રચના છે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થની રચના શેના દ્વારા થાય? તો કે પરમાણુ દ્વારા થાય છે. ત્યાર પછી તત્વોમાં પરમાણુઓની ગોઠવણી કેવી રીતે થાય? તો આધુનિક તકનીકોની મદદથી સપાટીને વિસ્તૃત તસવીર મેળવી શકાય છે. એટલે કે આધુનિક એટલે તમે અત્યારે જુઓ તો હાલમાં કેટલા પ્રકારના માઇક્રોસ્કોપ આવેલા છે, એ માઇક્રોસ્કોપની મદદથી તમે કોઈ પણ પદાર્થ હોય અથવા કોઈ પણ દ્રવ્ય હોય એની તમે વિવિધ પ્રકારના ફોટા એટલે કે ઇમેજ તમે મેળવી શકો છો. એવી જ પ્રકારનું એક પ્રકારનું માઇક્રોસ્કોપ છે, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, એનું ટૂંકું નામ છે STM. તમને એક માર્કના MCQ અથવા ખાલી જગ્યામાં પૂછી શકે કે STMનું પૂરું નામ જણાવો. તો STMનું પૂરું નામ છે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, બરાબર, એક માર્કના MCQમાં પૂછાઈ શકે. તો સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપની મદદથી શું કરે? તો કે સિલિકોનની સપાટીની તસવીર આ પ્રમાણે મેળવી શકાય. એટલે તમને જે બાજુમાં આકૃતિ તમને દેખાઈ રહી છે એ શેના દ્વારા મેળવેલી છે? તો કે STMની મદદથી શું કર્યું છે? તો કે એને સિલિકોનની સપાટીની તસવીર મેળવેલી છે. એટલે કે સિલિકોન નામનું જે તત્વ છે એ તત્વની સપાટી કેવી દેખાય એ કયા માઇક્રોસ્કોપની મદદથી મેળવેલી છે? તો કે STMની મદદથી. અને આ તસવીર પરથી કહી શકાય કે તત્વમાં પરમાણુની ગોઠવણી કેવી હોય છે? તો કે નિયમિત. એટલે કે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે બધા તત્વો એક પ્રકારે કોઈ નિશ્ચિત ગોઠવણીમાં ગોઠવાયેલા છે. પરમાણુઓના ત્રિજ્યાના માપન માટેના એકમ જણાવો.
અને જુદા જુદા પરમાણુઓની ત્રિજ્યા મીટર એકમમાં અને નેનોમીટર એકમમાં દર્શાવવાની છે. ખાસ એકમ યાદ રાખજો, કારણ કે એક માર્કના એમસીક્યુમાં તમને પૂછાઈ શકે. તો પરમાણુ કેવો છે? તો કે અતિ સૂક્ષ્મ છે કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. બરાબર, એને આપણે નરી આંખે જોવો હોય તો પરમાણુને જોઈ શકતા નથી. કેવો છે? તો કે અતિ સૂક્ષ્મ છે. લાખો પરમાણુ જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે સ્તરની જાડાઈ માન કાગળની જાડાઈ જેટલી થાય. કેટલા પરમાણુને? તો કે લાખો પરમાણુને એક ઉપર એક એવી રીતને થપી આપણે ગોઠવીએ ત્યારે કેટલી થાય? તો કે માન કાગળની આપણે જે જાડાઈ હોય, બરાબર, એટલી તમને જોવા મળે છે. અને પરમાણુની ત્રિજ્યાને કયા એકમમાં મપાય? તો ખાસ યાદ રાખજો, પરમાણુની ત્રિજ્યાને નેનોમીટર એકમમાં માપવામાં આવે છે. અને એક નેનોમીટર બરાબર કેટલા મીટર થાય અને એક મીટર બરાબર કેટલા નેનોમીટર થાય, આ બે સંબંધ યાદ રાખજો. તો કે એક નેનોમીટર બરાબર 10^-9 મીટર. એક નેનોમીટર બરાબર 10^-9 મીટર. આ સિમ્બોલ યાદ રાખજો, નેનોમીટર અહીંયા છે અને મીટર આ બાજુના ભાગમાં છે. એટલે કે એક નેનોમીટર બરાબર 10^-9 મીટર અને એક મીટર બરાબર 10^9 નેનોમીટર. બરાબર, એમાં મીટર આ બાજુના ભાગમાં છે અને નેનોમીટર આ બાજુના ભાગમાં છે. એટલે બે સંબંધ યાદ રાખજો, એક નેનોમીટર બરાબર કેટલા થાય? તો કે એક નેનોમીટર બરાબર 10^-9 મીટર અને એક મીટર બરાબર કેટલા થાય? તો કે 10^9 મીટર. હવે કેટલાક પરમાણુઓ છે, પરમાણુઓની ત્રિજ્યા આપેલી છે અને એને મીટરમાં આપેલી છે અને બીજી નેનોમીટરમાં આપેલી છે. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા મીટરમાં કેટલી થાય? તો કે 10^-10, નેનોમીટરમાં 10^-1. હાઇડ્રોજન પાણીનો અણુ છે, તો પાણીના અણુની ત્રિજ્યા કેટલી થાય? તો કે 10^-9 અને નેનોમીટરમાં કેટલી થાય? તો કે 1 નેનોમીટર. હિમોગ્લોબિનનો અણુ છે, તો એની ત્રિજ્યા મીટરમાં કેટલી થાય? તો કે 10^-8 અને નેનોમીટરમાં 10 નેનોમીટર. રેતીના કણની ત્રિજ્યા મીટરમાં 10^-4, જ્યારે નેનોમીટરમાં થાય 10^5. એટલે બે વચ્ચે 9 ફેર હોય એટલે 9 ઉમેરી દેવાના. -10 તમે 9 ઉમેરો એટલે -1 થાય, -9 તમે 10 ઉમેરો એટલે 0 થઈ જાય. કોઈ પણની 0 કાં તમે સા કેટલી હોય? તો કે 1 હોય. કીડીની તમે ત્રિજ્યા માપો તો 10^-2 થાય, જ્યારે નેનોમીટરમાં માપો તો 10^7. તરબૂચની તમે ત્રિજ્યા માપો મીટરમાં તો 10^-1 થાય, જ્યારે નેનોમીટરમાં કેટલી થાય? તો કે 10^8 થાય. આ તો નેનોમીટરની વાત થઈ. એવા બીજા પણ એકમ છે. બીજા કયા એકમ? તો કે એંગસ્ટ્રોમ. તો કે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલી થાય? તો કે 10^-10 મીટર થાય. બરાબર, અને 1 મીટર બરાબર કેટલા થાય? તો કે 1 મીટર બરાબર 10^10 એંગસ્ટ્રોમ થાય. બરાબર, આ બે સંબંધ યાદ રાખજો. ક્યાં? તો કે 1 એંગસ્ટ્રોમ બરાબર શું થાય? તો કે 10^-10 મીટર થાય. અને 1 મીટર બરાબર શું થાય? તો કે 10^+10 એંગસ્ટ્રોમ થાય. બે બચે, જો અહીંયા એકમ બદલી ગયા છે. આ બાજુ શું હતું? તો કે આ બાજુ તમને મીટર જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને મીટરની સિમ્બોલ છે, અહીંયા એંગસ્ટ્રોમ છે. જ્યારે અહીંયા મીટર છે તો અહીંયા એંગસ્ટ્રોમ છે, એટલે બે સિમ્બોલ બદલી ગયા છે. એટલે ખાસ યાદ રાખજો કે 1 એંગસ્ટ્રોમ બરાબર શું થાય? તો કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10 મીટર. અને 1 મીટર બરાબર શું થાય? તો કે 10^+10 મીટર, 10 એંગસ્ટ્રોમ થાય. એવી જ રીતે બીજો એકમ છે. બીજો કયો એકમ છે? તો કે 1 માઇક્રોમીટર બરાબર શું થાય? તો કે 1 માઇક્રોમીટર બરાબર 10^6 મીટર થાય. અને 1 મીટર બરાબર શું થાય? તો કે 10^+6 માઇક્રોમીટર થાય. બરાબર, ફરીથી 1 મીટર બરાબર શું થાય? તો કે 1 મીટર બરાબર થશે, 1 માઇક્રોમીટર બરાબર થશે 10^6 મીટર. અને 1 મીટર બરાબર થશે 10^6. ઓમાં શું હતું? તો કે -6 આવે ત્યારે મીટર થાય. અને 1 મીટર બરાબર 10^6 થાય ત્યારે માઇક્રોમીટર થાય. એટલે આ સંબંધ એક બીજો યાદ રાખજો. ત્રીજો એક છે મિલીમીટર વાળો.
બરાબર. મિલીમીટરમાં શું છે? તો કે એક મિલીમીટર બરાબર શું થાય? તો કે 10^3 મીટર થાય. અને એક મીટર બરાબર શું થાય? તો કે એક મિલીમીટર બરાબર 10^-3 મીટર થાય. અને એક મીટર બરાબર શું થશે? તો કે 10^3 મિલીમીટર થશે. તો આ પણ સંબંધ યાદ રાખજો. આ સંબંધમાં શું છે? તો કે એક મિલીમીટર આ બાજુ આપેલું છે. તો એક મિલીમીટર એટલે શું થશે? તો કે 10^-3 મીટર થશે. અને એક મીટર એટલે શું થશે? તો કે 10^+3 મિલીમીટર થશે. એટલે આ સંબંધ ખાસ યાદ રાખજો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. ખાસ મેં જે એકમો કીધા છે એ એકમો ખાસ તમે તમારે ફેરબુકમાં લખી લેજો, બરાબર. અને આજે જેટલા આપણે પ્રશ્નો ચલાવેલા છે એ પ્રશ્ન તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષરે લખવાના છે. થેન્ક યુ.